थोड़ाक दिवस पहला द्वारका नी अंदर कोंग्रेस नी चिंतन शिबिर हती अने बधाने अलग अलग ग्रुप डिस्कशन आपवामां आव्युं हतुं। एमां मारा भागे आव्युं हतुं बेरोजगारी अने युवानोनी वात। बधा ज लोको विरोधनी राजनीतिमां माने, एटले के भाई बेरोजगारीनो विरोध करो, बेरोजगारीनो विरोध करो, सरकारो बदलाशे पण बेरोजगारीनो विरोध करशे, सरकारो बदलाशे पण बेरोजगारीनो विरोध करशे। पण एक विपक्ष तरीके समाधाननी राजनीति, समस्याना समाधाननी राजनीति ऊपर केम आगळ वधवू जोईए ए बाबते केबल पॉलिटिक्स जे केबल डिस्कशन चालतुं हतुं एमां अमे एक कलाक सुधी गुजरात राज्यनी अंदर युवानोनी समस्या शोधी अने आनुं समाधान शुं थई शके ए पण अमे लोकोए शोध्युं। बहु इंटरेस्टिंग वात छे। મેં બહુ સારી રીતે કહ્યું કે ગુજરાતની અંદર દરેક યુવાન કોલેજમાંથી બહાર નીકળેલો એનું એક ભવિષ્ય હોય કે હું સરકારી નોકરીમાં અથવા સરકારી નોકરી માટેની પરીક્ષાઓમાં અટેન્ડ થઉં। પણ ઘણી વખત એવું થાય છે કે આપણા ગુજરાતમાં પેપર લીકની ઘટના બહુ બને છે હમણાંથી, તો એને રોકવા માટે શું કરાય? તો મેં એ મારા ટેબલ ડિસ્કશનની અંદર કીધું કે તમે કાયદો બનાવો, એવો કડક કાયદો બનાવો કે જે તે વિભાગનું પેપર લીક થાય, જે તે વિભાગના અધિકારી હોય એની વિરુદ્ધમાં સખત એફઆઈઆર થાય અને એને જેલના હવાલે કરી દેવામાં આવે, જેથી કરીને બીજા વિભાગનું કે બીજા પરીક્ષાના પેપર ફૂકતા અટકી શકે। આ પહેલી વાત છે, સમાધાનની વાત કરું છું। બીજી વાત, યુવાનોને રોજગારી આપી શકાય એ કોઈના શ્રાપના કારણે બેરોજગારી પેદા નથી થઈ। સરકાર જો ધારે, સરકાર આયોજન બંધ આગળ વધે તો ગુજરાતના યુવાનોને રોજગારી આપી શકાય, તો એમાં બે કામ કરી શકાય। પહેલું કામ કે ગુજરાત સરકારની જેટલી જગ્યાઓ ખાલી પડી છે તત્કાલ ધોરણે તમે એને ભરવાનું કામ કરો અને નિષ્પક્ષ રીતે ભરો। જે યુવાન ભણ્યો ગણ્યો છે એ યુવાનને તમે નોકરી આપી શકો, પહેલી વાત। એટલે માનો કે 5-6 લાખ જગ્યાઓ ખાલી પડી હોય તો એક સાથે તમે, હું એમ નથી કે એક સાથે 5 લાખ ભરી નાખો, પણ તમે દર વર્ષના ગેપ સાથે જો સરકારી જગ્યાઓ ભરવાનું ચાલુ કરો તો લગભગ 5-6 લાખ યુવાનોને પહેલા તો નોકરી મળી શકે। બીજી વાત, આપણું ગુજરાત વ્યાપારીઓનું રાજ્ય છે અને આપણા ગુજરાતમાં અસંખ્ય કંપનીઓ છે, મોટી મોટી કંપનીઓ છે। જો ગુજરાત ગવર્મેન્ટ 85% જીઆર પ્રમાણે ગુજરાતની તમામ કંપનીઓને સખત આદેશ કરે કે તમારી સૌથી પહેલી પ્રાયોરિટી ગુજરાતમાં રહેતા ગુજરાતીને નોકરી આપવાની છે, તો તમે એવું વિચારો કે આપણે 2000 કંપની છે, 2000 કંપનીમાં 500-500 લોકોને પણ નોકરી મળે તો પણ ઘણા બધા લોકોને નોકરી મળી શકે। આ બીજી વાત છે। ત્રીજી વાત, ઘણી બધી ગુજરાતની અંદર મોટી મોટી કોલેજો છે અને એ કોલેજો સાથે મોટી મોટી કંપનીઓ જેમ કે અંબાની છે, અદાની છે, ટાટા છે, બિરલા છે, બધી કંપનીઓ અટેચ છે। તો આ બધી કોલેજોની અંદર ડાયરેક્ટ પ્લેસમેન્ટની સિસ્ટમ જો લાગુ કરવામાં આવે કે કોઈ યુવાન કોલેજ પૂરી કરી કે કોઈ યુવાને એન્જિનિયરિંગ પૂરું કર્યું, કોઈ યુવાને માસ્ટર ડિગ્રી પૂરું કર્યું, તો ડાયરેક્ટ કંપની તે કોલેજોની અંદર જઈને સારા ભણેલા ગણેલા ને એમને કામમાં આવતા લોકોને ડાયરેક્ટ જો નોકરી આપે તો હું એવું માનું છું કે બેરોજગારીનો આંકડો અને સમસ્યા દૂર કરી શકાય। આ મારું સમાધાન છે। આ જ વાત મેં કોંગ્રેસમાં વારે વારે કીધી, હજુ તમે આંદોલન ન કરો, તમે સરકાર સાથે બેસો। આપણો હેતુ શું છે? માત્ર સત્તા પ્રાપ્ત કરવો કે જનતાને ન્યાય અપાવો? તો આપે જે કહ્યું કે મારો હેતુ આ છે ફ્યુચરની અંદર, અને મેં કરી બતાવ્યું છે। જ્યારે મેં આંદોલનની શરૂઆત કરી કુણાલભાઈ, ત્યારે આખું ગામ એવું કહેતું કે આ આંદોલન ક્યારે સફળ ન થાય, ક્યારે અનામત ન મળી શકે। અમે 3-3 યોજનાઓ લાગુ કરી, અમારા જેવા અસંખ્ય યુવાનો મહેનત કરી જેલમાં ગયા, અને પહેલી યોજના કઈ લાગુ પડી? 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના, જેની અંદર એસટી એસસી ઓબીસી અને જનરલ કાસ્ટના સમાજ માટે અનેક યોજનાઓ લાગુ થઈ। બીજી યોજના લાગુ થઈ બિન અનામત આયોગ, કે જે સમાજને અનામત નથી મળતી એ સમાજને વિદેશે ભણવા જવા માટે, ચોપડા ખરીદવા માટે, હોસ્ટેલમાં એડમિશન લેવા માટે, કોલેજોમાં એડમિશન લેવા માટે સરકાર એને સંપૂર્ણ મદદ કરશે। અને ત્રીજી યોજના, માત્ર ગુજરાતમાં નહીં કૃણાલભાઈ, સમગ્ર ભારતની અંદર 10% આર્થિક આધારે અનામત લાગુ થઈ, અને માત્ર પટેલોને નહીં, પટેલ સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, રાજપૂત સમાજ હોય, સોની હોય, લુવાણા હોય કે બીજા રાજ્યના મરાઠા કે જાટ હોય, આ બધાને 10% અનામતનો લાભ મળ્યો। ત્યારે તો હું કોઈ પદ ઉપર પણ નહોતો, જો હું કોઈ પણ પદ ઉપર નથી છતાંય હું લોકોના હિત માટે, તમારા બધા જેવા લોકોના મદદથી, જનતાના આશીર્વાદથી કામ કરી શકતો હોય, તો આપે જે હમણાં કહ્યું હતું ને કે જનતા તમને ઘરે મોકલી દેશે, તો હું તમને એનો જવાબ આપું છું કે તમે જયારે જનતાના હિત માટે સારું કામ કરો ને તો જનતા તમને ભવિષ્યમાં આગળ મોકલે, અને જનતાના આશીર્વાદથી જો ભવિષ્યમાં હું એસેમ્બલીમાં કે પાર્લામેન્ટમાં જઈશ તો યુવાનોના મુદ્દા હોય, બેરોજગારીના મુદ્દા હોય, ખેડૂતોના મુદ્દા હોય, તો આ બધા જ મુદ્દાઓ ઉપર સારી રીતે કામ કરીને બતાવીશ। કેમ કે મને ભરોસો છે કે જયારે હું કોઈનું સારું કામ કરીશ
तो लोको कि जनता मारू क्यारे खराब ना करे। એટલે ટૂંકમાં ઇલેક્શન તો લડવાનું છે, તો નક્કી બી કરી લીધું છે કે કયા પક્ષમાંથી લડવાનું છે એવું?